નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ભરતી અપડેટ 26/2019 એટલે કે આજની જ તારીખ છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે થોડી ઘણી છેલ્લા જે 3-4 દિવસોમાં જે ભરતી આવેલી છે દોસ્તો, અને તેને રિલેટેડ આપણે વાત કરવાના છીએ. ઘણી ભરતી નવી છે દોસ્તો, જેથી કરીને તમને આઈડિયા આવશે કે જે ભરતીઓ છે દોસ્તો તમને કદાચ જોવા મળેલી હોય પણ ના પણ જોવા મળેલી હોય, અને ઘણી બધી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિડીયો છે શરૂ કરીએ તે પહેલાં કહીશ કે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી આવનારા વિડીયોઝ છે તેની અપડેટ તમને તુરંત મળે. અને સાથે સાથે દોસ્તો, વર્ગ 3 અને વર્ગ 2ને લગતી જો તમે તૈયારી કરી રહ્યા હોય તો તેના વિડીયોઝ છે એ આપણી ચેનલમાં ટ્રિક સાથે મૂકેલા છે, તો તેની માટે તમે આપણું ચેનલનું પ્લેલિસ્ટ ચેક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિડીયો છે એ શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો કે GSRTCની જે છે રિક્રુટમેન્ટ ફોર ક્લર્ક, જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર અકાઉન્ટ અને અધર પોસ્ટ માટે શું છે ઓપન થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એ જણાવી દઉં કે શું એમાં કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ખુલતું હશે. તો ટોટલ કઈ કઈ પોસ્ટ છે દોસ્તો? ટ્રાફિક કંટ્રોલરની 65 જગ્યા છે, જુનિયર આસિસ્ટન્ટની 29 જગ્યા છે, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર એટલે કે ATI ની 21 જગ્યા છે, ત્યાર પછી જુનિયર અકાઉન્ટન્ટની 22 જગ્યા છે, જુનિયર અકાઉન્ટન્ટની 15 જગ્યા છે અને ક્લર્કની 93 જગ્યા છે. ટોટલ 245 જગ્યા છે દોસ્તો. વધારે માટે તમે આ જે નોટિફિકેશન છે તેના ઉપર ક્લિક કરી શકો છો, અને તમે ક્લિક કરશો એટલે જે છે આવી રીતની ડેસ્ક ખુલશે, અને એમાં પછી તમારે જેની પણ નોટિફિકેશન જોતી હોય કે ક્યાં સુધી એની લાસ્ટ ડેટ છે, ક્યાં સુધી રહેવાનું છે અને કેટલી પ્રોસેસ છે, શું ફીસ છે વગેરે બાબત છે, અહીંયાથી તમે જોઈ શકો છો. ક્લિક હિયર કરશો એટલે તમે અહીંથી જોઈ શકો છો. ત્યાર પછી દોસ્તો, આપણે બહાર જઈએ તો બીજી ભરતીની તમને વાત કરું તો દોસ્તો, GPSCનું પણ અપડેટ આવેલું છે, એ તો તમે કદાચ જોઈ લીધું હશે. ઉપરાંતમાં દોસ્તો, સુરત જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે SMCની જે રિક્રુટમેન્ટ છે, વેરિયસ ફોર્સ છે એની ઉપર ભરતી છે રીઓપન થઈ છે. તો ખાસ તમે આ ધ્યાન રાખજો કે જે SMC છે એની ભરતી રીઓપન થઈ છે, કેટલી જગ્યા છે તો એ પણ તમને જણાવી દો. તો દોસ્તો, આ ટોટલ જગ્યા તો ગણવી પડશે પણ અરાઉન્ડ કહી શકાય કે જગ્યા છે દોસ્તો 200 ઉપર જગ્યા છે અહીં જોઈ રહ્યા છીએ. 100 ટેકનિશિયન આસિસ્ટન્ટની 114 અને ડ્રાઈવરની 79. તો દોસ્તો, બધી કુલ મળી અને જે છે 200 ઉપર ભરતી છે. તો તમે ચેક કરી લેજો દોસ્તો. વધારે માટે તમે અહીંયા એડવર્ટાઇઝમેન્ટમાં ક્લિક હિયર આપશો એટલે ત્યાંથી તમે જોઈ શકશો કે અહીંથી ડાઉનલોડ કરવાનું રહેશે દોસ્તો. તો તમે ડાઉનલોડ કરી લેશો કે જેથી કરીને તમને આઈડિયા આવશે કે શું કરવાનું. ત્યાર પછી આપણે જોઈએ દોસ્તો, તો બીજી કોઈ વાત કરીએ તો જે છે એ સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ એન્ડ લાઇબ્રેરી ટેકનિશિયન છે દોસ્તોને વેઇટિંગ લિસ્ટ DV જે છે એ મુકાઈ ગયું છે, તો તે તમે ચેક કરી લેજો. ત્યાર પછી IIT ગાંધીનગરમાં જગ્યા છે, IIM માં પણ રિક્રુટમેન્ટ છે દોસ્તો. મહત્ત્વની વાત છે કે મોટો રોજગાર મેળો છે, એમ્પ્લોયમેન્ટ ઓફિસ મહેસાણા જે રોજગાર ભરતી મેળો છે દોસ્તો. તો આપણે તમને બતાવી દઉં કે એની માટે તમારે શું શું રિક્વાયરમેન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે છે જોબ, મોટો જોબ ફેર જે છે એ ચાલુ, મોટો જોબ ફેર જે ચાલુ થયો છે, તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતનું છે આમાં. તો નીચે અહીંયા આપેલું જશે, એક જ મિનિટ. ઓકે, તો દોસ્તો આપણે જે છે ક્લિક હિયર કરશું એટલે જે છે એ બતાવશે. અહીંયા જાહેરાત આપી દીધી છે, જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા નીચે દર્શાવેલ સમયપત્રક મુજબ તાલુકા કક્ષાએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી તેઓની જરૂરિયાત મુજબની લાયકાતવાળા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રની નોકરી માટે પસંદગી કરાશે. તો દોસ્તો, અનુક્રમ નંબર 1 આપેલો છે, ભરતી મેળાની તારીખ 26/2019, ભરતી મેળાનું સ્થળ છે દોસ્તો ઔદ્યોગિક તાલીમ સંસ્થા. દોસ્તો, આ વિડીયો આવશે તો કદાચ લેટ પોસ્ટ થયો હશે, પણ કોઈ વાંધો નહીં. તમે જો મહેસાણાની આજુબાજુ હોય તો તમે ત્યાં જઈ અને જે છે રૂબરૂ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો દોસ્તો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડનગરમાં છે, સમય છે 10:30 કલાકે. ઉપરાંતમાં ભરતી મેળામાં ભાગ લેવા માગતા જે વિસનગરના, વડનગરના તાલુકાના રોજગાર વાંચુ છે દોસ્તો, તેઓને પોતાના બાયોડેટા, નંગ 5 સાથે ફોટો તથા અસલ પ્રમાણપત્ર અને સ્વખર્ચે ત્યાં હાજર રહેવાનું રહેશે. તો દોસ્તો, તમને જો ઇન્ટરેસ્ટ હોય તો કાલે જે છે 26 તારીખે જઈ આવજો, એટલે કે 26 તારીખના દિવસે તમે જઈ શકો છો એટલે આજના જ દિવસે. ત્યાર પછી દોસ્તો, આપણે જે છે બીજું જોઈએ તો બીજામાં IIT દહેગામમાં રિક્રુટમેન્ટ આવી છે દોસ્તો.
ત્યાર પછી જે વિજયા બેંકની જે નોટિસ, વિજયા બેંકની જે હતી જે આપણી રિક્રુટમેન્ટ, તો એ જે છે એ અત્યારે કેન્સલ કરવામાં આવે છે દોસ્તો, જીપીએસસી રિસર્ચ છે. ત્યારબાદ દોસ્તો આઈડીબીઆઈ બેંકમાં રિક્રુટમેન્ટ પડી છે, કેટલા માટે? તો કે 600 આસિસ્ટન્ટ મેનેજર માટે જગ્યા પડી છે. આ મોટી જગ્યા કહેવાય દોસ્તો. આમાં તમને શું ક્વોલિફિકેશન છે, કેટલી એને સેલેરી હોય અને કઈ રીતે તૈયારી કરવી તેના બાબતે અહીંયા તમને જણાવી દઉં. તો તમે જોઈ શકો છો આઈડીબીઆઈ બેંકની રિક્રુટમેન્ટ છે 600 જગ્યાની આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આની ક્વોલિફિકેશન શું છે તમને ડિટેલથી કહીશ. આપણે પહેલાં અહીંયા જોઈ લઈએ. જનરલ માટે 273 પોસ્ટ છે, ઓબીસી માટે 162 જગ્યા છે, એસસી માટે 90 જગ્યા છે, એસટી માટે 45 જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસ માટે 30 જગ્યા છે. ત્યારબાદ દોસ્તો ટોટલ નંબર ઓફ પોસ્ટ કેટલી છે દોસ્તો, તો 600 જગ્યા છે. હવે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ 21 વર્ષ અને મેક્સિમમ છે દોસ્તો 28 વર્ષની એજ ઝોન 1 જૂન 2019 દિવસે થવી જોઈએ. હવે એજ રિલેક્શનમાં દોસ્તો આપણે જોવા જઈએ તો એસસી એસટીને 5 વર્ષની છૂટ મળશે, પછી ઓબીસીને 3 વર્ષની અને પીએચને 10 વર્ષની. હવે એપ્લિકેશન ફીસ જોઈ લે દોસ્તો, તો જનરલ અને ઓબીસી વાળા હશે એમને રૂપિયા 700 ભરવાના રહેશે, જ્યારે એસસી એસટી અને પીએચ છે તો એમને રૂપિયા 150 ભરવાના રહેશે. હવે બીજી વસ્તુ દોસ્તો કે પેમેન્ટ જે કરવાનું છે તેનાથી સ્વીકારશે, તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે બેંક ચલણમાં સ્વીકારશે દોસ્તો. સિલેક્શન પ્રોસેસ શું છે, તો કેન્ડિડેટ વિલ બી સિલેક્ટ બેઝ ઓન ઓનલાઈન એક્ઝામિનેશન, એટલે કે તમારું સીબીટી લેવાશે, ઓનલાઈન એક્ઝામિનેશન, ત્યારબાદ ઇન્ટરવ્યૂ હશે અને ગ્રુપ ડિસ્કશન હશે. હવે હાઉ ટુ એપ્લાય, તો આપણે અહીંથી એડવર્ટાઇઝમાં તમને એડવર્ટાઇઝમેન્ટમાં જણાવી દઉં કે કઈ રીતની એની એડવર્ટાઇઝમેન્ટ હશે. તો દોસ્તો અહીંથી છે ડાઉનલોડ કરવાનું રહેશે, પણ નીચે કદાચ લિંક આપેલી હોય તો તમને જણાવી દઉં. તો નીચે લિંક તો નથી આપેલી દોસ્તો, તો હવે આ છે ડાઉનલોડ અહીંયાથી કરું છું. પણ દોસ્તો કંઈક પ્રોબ્લેમ આવે છે તો તમે ખુદ જઈ અને ચેક કરી લેશો કે જેથી તમને વધારે આઈડિયા આવી જાય. તો દોસ્તો ત્યાર પછી આપણે કોઈ નવી ભરતીની જે છે વાત કરીએ, તો દોસ્તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જે છે રિક્રુટમેન્ટ જે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સાયબર સિક્યુરિટી. તો દોસ્તો તમને જો ઇન્ટરેસ્ટ હોય તો તમે ત્યાં જઈને ચેક કરી લેજો. ત્યાર પછી દોસ્તો બીઓબીમાં ફિનાન્શિયલ રિક્રુટમેન્ટ મેનેજરની આસિસ્ટન્ટની જે પોસ્ટ આવેલી છે તો તમે એ ચેક કરી લેજો દોસ્તો. આમાં એક્સપિરિયન્સ બેઝ છે, તો કદાચ તમને ના ઇન્ટરેસ્ટ હોય છતાં પણ એકવાર તમને બતાવી દઉં કે કઈ રીતનું છે તો તમને આઈડિયા હવે. તમારા કોઈ રિલેટિવ હોય તો તેમને કહેવાનું કહી શકો છો દોસ્તો. તો દોસ્તો બીઓબીમાં રિક્રુટમેન્ટ આવેલી છે, શું છે પ્રોસેસ, કેટલી છે જગ્યા વગેરે આપણે બાબતે વાત કરેલી. તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો, જોબ લોકેશન છે મુંબઈ. એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે બેચલર ડિગ્રી ઇન એની ફિલ્ડ, કોઈ બી ફિલ્ડમાં તમારું બેચલર હોવું જોઈએ. અકાઉન્ટિંગ, બિઝનેસ અને રિલેટેડ ફિલ્ડ હશે દોસ્તો. પોસ્ટ ગ્રેજ્યુએટ વિલ બી પ્રિફરેબલ, પોસ્ટ ગ્રેજ્યુએટ હશે તો વધારે પ્રિફરેબલ રહેશે. અને એક્સપિરિયન્સ દોસ્તો કેટલા સમયનો છે, 3 અથવા 3 કરતાં વધારે વર્ષનો જે બેન્કિંગ અથવા ફિનાન્શિયલ સર્વિસમાં હશે. અને મેક્સિમમ એજ કેટલી થશે તમારી, મેક્સિમમ એજ છે એ 45 વર્ષ થશે. ત્યારબાદ આપણે જોઈએ દોસ્તો તો આસિસ્ટન્ટ મેનેજર છે, ડેટાબેઝ મેનેજમેન્ટ છે. ત્યાર પછી દોસ્તો ઘણી બધી અહીંયા પોસ્ટ પડેલી છે, મેનેજમેન્ટ આસિસ્ટન્ટ છે, ત્યાર પછી મેનેજર આસિસ્ટન્ટ મેનેજર છે દોસ્તો વગેરે જેવી ઘણી બધી વધારે માટે તમે એડવર્ટાઇઝ ઉપર ક્લિક કરી શકો છો. અને લાસ્ટ ડેટ છે 11/7/2019. ત્યાર પછી દોસ્તો બીઓબીનો આપણે જોઈ લીધું. ત્યારબાદ પંજાબ નેશનલ બેંકની જે સ્પેશિયલિસ્ટ ઓફિસર છે દોસ્તો, એનું છે શિડ્યુલ આ 12 થઈ ગયું છે, એટલે કે 12 પડી ગયું છે. ત્યાર પછી દોસ્તો જીએસબીએમ ક્લર્ક કમ ટાઈપિસ્ટ એની જે પ્રોવિઝનલ આન્સર કી છે એ પણ ડિક્લેર થઈ ગઈ છે, તો તમે ચેક કરી લેજો. ત્યાર પછી દોસ્તો જે છે ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં રિક્રુટમેન્ટ આવેલી છે, તો એ પણ તમને જોઈ લેજો. ત્યારબાદ દોસ્તો બીએમસીની જે રિક્રુટમેન્ટ આવેલી છે, મેડિકલ ઓફિસરની, ગાયનેકોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયનની, તો એ પણ તમે જોઈ લેજો. સાથે સાથે દોસ્તો સીબીએસસી સેન્ટ્રલ જે સીટીઈટી જુલાઈની જે છે પોસ્ટ આવેલી છે, સોરી રિક્રુટમેન્ટ આવેલી છે, રિક્રુટમેન્ટ આવેલી હતી એને એડમિટ કાર્ડ પણ ડિક્લેર થઈ ગયા છે, તો તમને પણ વધારે આઈડિયા આવશે દોસ્તો. આ રેલવે રિક્રુટમેન્ટ જે આપણું બોર્ડ છે આરઆરબી, તેમાં એક ભરતી બહાર પડી હતી, તો તમને જણાવી દઉં કે કઈ ભરતી છે દોસ્તો, કેટલી જગ્યા છે દોસ્તો. રેલવે રિક્રુટમેન્ટ સેલ સાઉથ વેસ્ટર્ન રેલવે રિક્રુટમેન્ટ ફોર જુનિયર ક્લાર્ક એન્ડ અધર પોસ્ટ ઉપર દોસ્તો ઘણી બધી જગ્યા છે, તો અહીંયા તમને જણાવી દઉં. તો 179 જે છે અત્યારે પોસ્ટ આમાં આવે છે, ક્લર્ક કમ ટાઈપિસ્ટ એમાં 170 જગ્યા છે, સ્ટેશન માસ્ટરમાં 42 જગ્યા છે અને ગુડ્સ ગાર્ડમાં 20 જગ્યા છે દોસ્તો. એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગે છે, ક્લર્ક કમ ટાઈપિસ્ટ કેન્ડિડેટ હુ હેવ પાસ ધેર ઇન્ટરમીડિયેટ એટલે 12th, મિનિમમ જે 50% હોવું જોઈએ અને હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં ટાઈપિંગ કરતાં આવડવું જોઈએ.
તો દોસ્તો એજ લિમિટ છે 18 વર્ષ, મેક્સિમમમાં જનરલને 42 વર્ષ, ઓબીસીમાં 45 વર્ષ, એસસી એસટીને 47 વર્ષ. અને દોસ્તો સાઉથ ઝોન એટલે કે ચેન્નઈમાં જે છે આ એક્ઝામ તમારી, એટલે એના માટે જે છે અત્યારે જે રિક્રુટમેન્ટ છે થવાની છે, તો દોસ્તો એ બાબત ખાસ ધ્યાન રાખજો. સ્ટાર્ટિંગ ડેટ છે દોસ્તો 24/6/2019 અને લાસ્ટ ડેટ છે 15/7/2019 આપેલી છે, તો તેનો પણ તમે એક નોટ કરી લેજો. અને દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. જો કોઈ હજી જે છે એએમસીની મલ્ટીપ્લાય જે ભરતી છે દોસ્તો, કદાચ એ તો તમને ખ્યાલ હશે જ તે, તો દોસ્તો આજના વિડીયોમાં આપણે આટલું જ કહીએ છીએ, કારણ કે કોઈ નવી અપડેટ આવશે તો અમે તમને 100% કહેવાના છીએ. અને દોસ્તો એકાદ બે દિવસમાં છે જે એ આપણી ચેનલમાં એક નવી જે વિડીયો સિરીઝ છે ચાલુ થવાની છે કોમ્પ્યુટર ને ટેકનોલોજીની, તો એનો પણ તમે અવશ્ય લાભ લેશો, કારણ કે એ પણ ખૂબ ઉપયોગી થવાનું છે. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. નવા વિડીયોમાં કોઈ નવી અપડેટ સાથે મળશો. તો દોસ્તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.